चंद्र पर ससलू। घणा समय पहला गंगा किनारे एक जंगल मा चार मित्रों रहता हता। ससलू, शियाळ, वानर अने उंदर चारे मित्रोनी मित्रता खूबज गाढ़ हती। चारे मित्रों मा एक दिवस होड़ लागी के सौथी मोटो दानवीर कौन बनशे। दोस्तों, मारी तो एक ज इच्छा छे, मारा हाथ थी हूँ कहीं एवं दान करूँ जेने कारणे हूँ महादानी बनी जाऊँ। शियाळ आवाज सांभळी ने कहे छे, अरे ससला भाई, तमे तो मारी मन नी वात छीनवी लीधी, अरे हूँ पण आवुं ज कहीं करवा मांगतो हतो। ए बन्ने नी वात सांभळी ने उंदर अने वानर केम पाछळ नहीं जाय तेओ पण कहेवा लागे छे, हा हा हूँ पण आवुं ज कहीं विचारी रह्यो हतो। एक दिवस चारे मित्रों निर्णय ले छे कि तेओ कैंक ने कैंक एवू शोधी लावशे जेनू तेओ दान करी शके। परम दान करवा माटे चारे मित्रों पोतपोताना घरे थी बहार निकले छे। उंदर गंगा किनारे थी लाल रंगनी सात माछलीओ लईने आवे छे। બીજી તરફ શિયાળ દહીંથી ભરેલું વાટકો અને માંસનો ટુકડો લઈને આવે છે। વાહ વાહ, ખૂબ જ સરસ, આજે તો આ દહીંનો વાટકો અને માંસનો ટુકડો દાન કરીને હું મહાદાની બની જઈશ। ત્યાર પછી વાનર ઉછળતો કૂદતો બાગમાંથી કેરી લઈને આવે છે। અલે વાહ વાહ, આ કેરી તો ફળોનો રાજા કહેવાય છે અને હું તો ફળોના રાજાને દાન કરીને મહાદાની બની જઈશ। સાંજ થઈ જાય છે, પરંતુ સસલાને કંઈ સમજાતું નથી કે તે એવી કઈ વસ્તુ લઈ આવે જેને કારણે તે મહાદાની બની જાય। અરે, મને તો કંઈ સમજાતું નથી, મને કંઈ મળી રહ્યું નથી કે જેનું દાન કરીને હું મહાદાની બની જાઉં। જો હું ઘાસનું દાન કરીશ તો તેનાથી મને કોઈ લાભ થશે નહીં। આમ વિચારતા વિચારતા સસલું ખાલી હાથે જ પાછું આવી જાય છે। ખરગોશને ખાલી હાથે પાછું આવેલું જોઈને તેના ત્રણેય મિત્રો પૂછે છે, અરે સસલા, તું કઈ વસ્તુનું દાન કરવાનો છે? તને ખબર છે ને, આજના દિવસે દાન કરવાથી કોઈ પણ પ્રાણી મહાદાની બની જશે। હા, હું જાણું છું, પણ મને એવી કોઈ વસ્તુ ન મળી જેનું હું દાન કરી શકું। અરે અરે સસલા, આ તું આખો દિવસ ફર્યો પણ તને કંઈ મળ્યું નહીં। હા, આ તો ઘણી ગડબડ થઈ ગઈ, હવે તું ક્યારે પરમદાની બની શકીશ નહીં। આ સાંભળીને સસલું ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તરત જ તે એક વાતનું નિર્ણય લઈ લે છે। મિત્રો, આજે આખા દિવસમાં મને કોઈ એવી વસ્તુ મળી નહીં જેનું દાન કરી હું શકું, તેથી આજે મેં પોતાને જ દાન કરવાનો નિર્ણય લઈ લીધો છે। આ સાંભળીને સસલાના બધા મિત્રો હેરાન પરેશાન થઈ જાય છે। હા હા, શું કહે છે તું? અરે બાપ રે! આ વાત તરત જ ઇન્દ્રદેવતા સુધી પહોંચી જાય છે તો તેઓ સીધા ધરતી પર આવે છે। ઇન્દ્ર ભગવાન સાધુનો ભેષ ધારણ કરીને આ ચારે મિત્રો પાસે પહોંચે છે। પહેલા શિયાળ તેમને પોતાનું દાન આપે છે, પછી તેઓ વાનરની પાસે જાય છે અને વાનર તેમને પોતાનું દાન આપે છે, પછી ઇન્દ્રદેવતા ઉંદર પાસેથી દાન લે છે અને સૌથી છેલ્લે તેઓ સસલા પાસે જાય છે અને કહે છે, હે ખરગોશ, તું મને દાનમાં શું આપવાનો છે? હે સાધુ મહારાજ, મારી પાસે તમને આપવા માટે કંઈ નથી, તેથી હું પોતાને તમને સમર્પિત કરું છું, તમને દાન આપી દઉં છું। આટલું સાંભળતા જ ઇન્દ્રદેવતા સસલાની પરીક્ષા લેવાનું વિચાર કરે છે અને સસલાને કહે છે, હે સસલા, આ અગ્નિકુંડમાં તું કૂદકો મારી જા, ત્યારે તું તારું દાન કરી શકીશ। સાધુની વાત સાંભળીને સસલું હિંમત કરે છે અને અગ્નિકુંડમાં કૂદકો મારે છે। સાધુના રૂપમાં ઇન્દ્રદેવતા આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે, પછી
તેઓ પોતાની શક્તિથી સસલાને ફરી જીવંત કરી નાખે છે અને પોતે પણ ઇન્દ્રના રૂપમાં પ્રકટ થાય છે. તેઓ કહે છે, હે સસલા, હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો. તારા આ દાનને આખી દુનિયા હંમેશા યાદ રાખશે અને તેથી હું તારા શરીરનું નિશાન ચંદ્ર પર બનાવીશ. આટલું કહેતા જ ઇન્દ્રદેવતાએ ચંદ્રમાં એક પર્વતને મસળીને સસલાનું નિશાન બનાવી દીધું. ત્યારથી એવી માન્યતા છે કે ચંદ્ર પર સસલાનું નિશાન છે અને આવી રીતે ચાંદ સુધી પહોંચ્યા વિના જ ચાંદ પર સસલાનું નિશાન પહોંચી ગયું. તો બાળકો, કેવી લાગી તમને આ વાર્તા? સારી લાગી હોય તો આ વાર્તાને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, અમારી ચેનલ ડુગ્ગુ ટીવીને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ટાટા, બાય બાય.